नमस्कार विद्यार्थी मित्रों, आज आप धोरण 8 विज्ञान अने टेक्नोलॉजी में जोईशू आपणे के चैप्टर नंबर 2 सूक्ष्म जीवो, चैप्टर नंबर 1 में जे अधूरू छे ते हूँ फरी वार चलावीश। बराबर विद्यार्थी मित्रों, हूँ चैप्टर 2 पहला चलावी दऊं जेथी करीने सहेलू चैप्टर छे, समझवानुं छे। बराबर अहींया आपणे जोईए चैप्टर नंबर 2 सूक्ष्म जीवो, આપણા મિત્ર હોય છે, શત્રુ હોય છે। બરાબર, એટલે આપણે કહેવાય કે આપણો મિત્ર પણ થાય છે અને આપણો દુશ્મન પણ થાય છે સૂક્ષ્મ જીવો। તો એમાં શૈક્ષણિક મુદ્દામાં કઈ કઈ વસ્તુ આવે છે તે આપણે જોઈએ। સૂક્ષ્મ જીવો કોને કહેવાય તે આપણને ખબર હોવી જોઈએ, ક્યાં રહે છે તે પણ ખબર હોવી જોઈએ, અને એની આસપાસ આપણે કેવી રીતે રહેવું તે પણ આપણે જરૂરી છે, એ પણ નોલેજ હોવું જોઈએ કે આપણે સૂક્ષ્મજીવની આસપાસ કેવી રીતે રહી શકીએ, પછી હાનિકારક સૂક્ષ્મજીવો કયા એનાથી દૂર રહેવું જોઈએ, ખોરાકની જાળવણી કરવી જોઈએ, નહીં તો સૂક્ષ્મજીવો આવી જાય અને આપણું શરીર બગાડે। નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું હોય છે, નાઇટ્રોજનના સ્થાપન માટે પણ કહેવાય ને કે સૂક્ષ્મજીવ જરૂરી છે। નાઇટ્રોજનના સ્થાપન માટે એક સૂક્ષ્મજીવ જરૂરી છે જેને નામ છે લીલ। આપણે સૂક્ષ્મજીવોની ડિટેલમાં વાત કરીશું વિદ્યાર્થીઓ। બરાબર, ત્યાર પછી નાઇટ્રોજન ચક્ર એટલે વાતાવરણમાંથી જમીનમાંથી કહેવાય ને કે શરીરમાં, એટલે કે મનુષ્યનું શરીર હોય કે ચાહે પ્રાણીઓનું મનુષ્યના શરીરમાંથી પાછું વાતાવરણમાંથી આવશે જમીનમાં, એમ નાઇટ્રોજનનું ચક્ર એ પણ શીખવું જરૂરી છે। તો નાઇટ્રોજનનું ચક્રમાં હું એટલું તો કહીશ કે એ પ્રશ્ન 9મા ધોરણમાં પણ આવે છે, કે તમને અહીંયા બેઝિક નોલેજ ખબર હશે તો તમે 9મા ધોરણમાં આરામથી શીખી શકશો। બરાબર, નાઇટ્રોજન ચક્રમાં અગત્યની વસ્તુ છે પ્રોટીન, પ્રોટીનનું કહેવાય ને કે સર્ક્યુલેશન થાય આપણે કહીએ નાઇટ્રોજન ચક્ર, આ શૈલી ભાષામાં। વિદ્યાર્થીઓ, હવે આપણે વાત કરીએ સૂક્ષ્મજીવો શું છે। સૂક્ષ્મજીવો જે નરી આંખે જોઈ ના શકાય, કોઈ પણ એટલે આપણી જે આંખ છે એનાથી જોઈ શકાતા નથી, એને આપણે કહીએ છીએ સૂક્ષ્મજીવો। વિદ્યાર્થીઓ, આ હતા સૂક્ષ્મજીવો। સૂક્ષ્મજીવોને મુખ્ય 4 વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે। પહેલો વર્ગ છે બેક્ટેરિયા, બીજો ફૂગ, ત્રીજો લીફ અને ચોથો પ્રજીવ। આમાં એક બીજો સૂક્ષ્મજીવ છે જે વાયરસ છે, જેને બેક્ટેરિયામાં સમાવી દેવામાં આવે છે। હું વાયરસની પાછળથી સમજ આપીશ। જે મિત્રો હતા આપણે જોઈ રહ્યા છીએ કે વાયરસથી આખી દુનિયા પીડાય છે, કે જેમ કે કોરોના વાયરસ। બરાબર, તો આવો વાયરસ પણ એક સૂક્ષ્મજીવ છે, જો એ સૂક્ષ્મજીવથી આપણો વાયરસ પીડાય છે તો આ બધાનો શત્રુ બની ગયો છે। બરાબર, અને જો એની દવા શોધાઈ જાય તો પછી આપણે મિત્રની જેમ રહેવું પડે કોરોના જોડે। બરાબર, હવે આપણે જોઈએ આગળ કે પહેલો વાયરસ બેક્ટેરિયા, બેક્ટેરિયા દ્વારા થતા રોગો ટાઇફોઇડ ક્ષય જેને કહીએ, આ ટાઇફોઇડ જેવા કે ટાઇફોઇડ એક તાવ છે। બરાબર, આ ક્ષય જેને આપણે ટીબી કહીએ છીએ, બરાબર, એ પણ એક કહેવાય તાવ છે। કોલેરા, ન્યુમોનિયા, આ બધા જ બેક્ટેરિયા દ્વારા થતા રોગો છે। ફૂગ દ્વારા થતા રોગો જે દાદર, ખંજવાળાવી, ખરગવું, ખસ થવી, ઘૂંગળું થવું આપણા ઉપર, શરીર ઉપર ઘૂંગળું થાય જરૂરી દાદર। બરાબર, પ્રજીવો દ્વારા થતા રોગો મેલેરિયા, મરડો, મેલેરિયા થાય છે, માદા એનોફિલિસ મચ્છર કરડે એટલે મેલેરિયા થાય, અને એ મેલેરિયા એટલે પ્રજીવ છે, એનો પ્રજીવમાં સમાવેશ થયો છે, અને એ મેલેરિયા તાવ આવે છે મરડો। મરડા બીજું નામ લખ્યું છે, મેં કહું છું એમેબિક મરડો, જે એમેબિક મરડો કહીએ મરડો જ છે। બરાબર, તો પ્રજીવ દ્વારા થતા આ રોગો છે વિદ્યાર્થી। હવે સૂક્ષ્મજીવો તો આપણે ત્યાં અમે સૂક્ષ્મજીવ લીલ રહી ગયું, આ લીલ છે, લીલ એ એક પ્રકારની જે પાણીમાં રહેતી હોય છે, પાણીમાં જે દેખાય છે તમને લીલા રંગનું એ લીલ છે। બરાબર, જે અમુક દેશોમાં એને ખાવા માટે ઉપયોગમાં લે છે। બરાબર, અને એટલે મિત્ર પણ કહેવાય અને શત્રુ પણ કહેવાય। હવે આપણે હું ફરી વાર તમને કહીશ, આ બેક્ટેરિયા છે એ બેક્ટેરિયા ખાવા માટે પણ ઉપયોગી છે એટલે મિત્ર પણ બની ગયું, જો આવા રોગો થાય એટલે આપણે કહીએ શત્રુ, અને જો ખાવા માટે ઉપયોગમાં લઈએ તો કહેવાય કે મિત્ર। જેમ કે બેક્ટેરિયા દૂધમાંથી દહીં બનાવે છે, તો એમાં દૂધમાંથી જે દહીં બનાવે એમાં લેક્ટોબેસિલસ નામનું એક બેક્ટેરિયા છે, દહીં બની ગયું, દહીં બન્યું એટલે લેક્ટોબેસિલસ નામનું બેક્ટેરિયા, એટલે દૂધમાંથી દહીં બની ગયું।
તો આપણે ખાવા માટે ઉપયોગમાં લઈએ છીએ બેક્ટેરિયા, ફૂગ, ફૂગનો પણ આપણે બ્રેડ બનાવવા માટે ઉપયોગમાં લઈએ જ છીએ, બરાબર. ખાવા માટે પણ ઉપયોગ એટલે આપણું મિત્ર બની ગયું. તો આ એક બાજુ તો નુકસાન છે સૂક્ષ્મજીવો, અમુક જગ્યાએ ફાયદો પણ થાય છે. હવે વાત કરીએ સૂક્ષ્મજીવો ક્યાં રહે છે. સૂક્ષ્મજીવો જમીનમાં, પાણીમાં અને વાતાવરણમાં, એટલે કે જમીનમાં એટલે કે મૃદાવરણ, પાણીમાં એટલે કે જલાવરણ, વાતાવરણમાં જોવા મળે છે. એટલે કે સૂક્ષ્મજીવ દરેક જગ્યાએ જોવા મળે છે વિદ્યાર્થીઓ, અને તે મનુષ્ય સહિત અને પ્રાણીઓમાં પણ જોવા મળે, મનુષ્યના શરીરમાં પણ જોવા મળે, બીજા પ્રાણીઓમાં પણ જોવા મળે છે. આ સૂક્ષ્મજીવો ઠંડા અને ગરમ પાણીમાં પણ રહી શકે, અને ગરમ ઝરણા હોય, આપણે જરા કોઈ પણ જગ્યાએ કુંડા જોઈએ કે કુંડા પણ, કુંડામાં પણ સૂક્ષ્મજીવ હોય છે. ઊંચા પર્વતો ઉપર જ્વાળામુખી વાળા પ્રદેશોમાં પણ આ સૂક્ષ્મજીવ જોવા મળે. રણથી લઈ જમીન ઉપર દૂર દૂરના વિસ્તાર સુધી, એટલે કે દળયુક્ત ભૂમિમાં, ભૂમિમાં ઊંડે સુધી પણ જોવા મળે છે આ સૂક્ષ્મજીવ. આમ સૂક્ષ્મજીવો દરેક જગ્યાએ રહેલા વિદ્યાર્થીઓ, તો આ સૂક્ષ્મજીવો સાથે આપણે રહેતા પણ શીખવું જોઈએ. અત્યારે આપણે જોયું આ કોરોનાની મહામારી, કોરોનાની મહામારી તો ચાલવાની જ છે, હવે એની સાથે આપણે જીવતા તો શીખવું જ પડે ને. તો અત્યારે જો લોકડાઉન હતો, અત્યારે ખુલ્લું મૂકી દીધું, તો જ આપણે એની સાથે મિત્ર બનીશું તો આપણે જીવવાની પણ મજા આવે. વિદ્યાર્થીઓ આ તો સૂક્ષ્મજીવોની વાત, હવે સૂક્ષ્મજીવોની સાથે કેવી રીતે રહેવું એની વાત હજુ આપણે ડિટેલમાં કરીશું. હાનિકારક સૂક્ષ્મજીવો કયા છે, ખોરાકની જાળવણી, નાઇટ્રોજનનું સ્થાપન, નાઇટ્રોજન ચક્ર, એની વાત પણ હજુ આપણે બીજા લેક્ચરમાં કરીશું. વિદ્યાર્થીઓ આજે મેં લખાયું ધોરણ 8, એમાં મેં જે વોટ્સઅપ નંબર આપેલો છે લાસ્ટમાં લખી દઉં, આ વોટ્સઅપ નંબર ઉપર આ લખીને મોકલું, બરાબર. એટલે હું દરેકનું લેસન જોઈ લઈશ, જેનું લેસન નહીં આવે એને હું વાલીને પર્સનલમાં ઇન્ફોર્મ કરીશ, બરાબર. એટલે વિદ્યાર્થીઓ આ એક ધ્યાન દોર્યું, આટલું લખી દેજો, બરાબર. નમસ્કાર વિદ્યાર્થીઓ.